જય માતાજી. મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં. તો આજે આપણે બનાવશું ટીંડોરાનું શાક. આ શાક આપણે ઘરમાં રહેલા મસાલા સાથે 10 મિનિટમાં બનાવીને તૈયાર કરશું. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા તો આપણે બટેકાની છાલ કાઢી લેશું. તો આપણે બટેકાની છાલ કાઢી નાખી છે ને એને પાણી એક બાઉલમાં લઈ અને એની અંદર નાખી દીધા છે. તો હવે આપણે એને સુધારવાના છે. તો આપણે આ રીતના એને મીડિયમ પહેલા ગોળ ગોળ કાપી લઈશું. આ રીતના આપણે એને કાપવાના છે. આ રીતના કરી આપણે એને ઊભા કાપવાના છે, એટલે આપણે એની લાંબી સ્લાઇસ કાપવાની છે. આ રીતના ચોરસ થાય એ રીતના આપણે કાપવાની છે. આપણે આ રીતના લાંબી સ્લાઇસ ના કાપી લીધા છે. આપણે આવા ઓરસ ચોરસ કાપી અને તૈયાર કરવાના છે અને આપણે ચારે કોરથી એક સરખા રાખવાના છે. તો આપણે આને પાણીમાં નથી રાખવાના, ખાલી આનો સ્ટાર્ચ નીકળે ને એ માટે આપણે પાણીમાં રાખી અને એકદમ ચોખ્ખા કરી લેવાના. તો આપણે એક ડીશની અંદર આ રીતના નેપકિન કોટન હોય એવું પાથરી દેવાનું અને જે આ બટેકા છે એ બધા આ રીતના નીતારી અને આપણે નેપકિન ની અંદર પાથરી દેશું, એટલે જે પાણી હશે એ બધું અંદર આ નેપકિન ચૂસી લેશે બધું અને બટેકા આપણે એકદમ કોરા થઈ જશે. આપણે બટેકાને બધા આ રીતના પાથરી લીધા છે. હવે જે આપણે ખૂણા છે ને એનાથી આ રીતના થોડક થોડક પ્રેસ કરી દેવાના, એટલે જે પાણી છે એ બધું ચૂસાઈ જશે અંદર. આપણે જે બટેકા છે ને તળીને શાક બનાવવાનું છે, એટલે એને કોરા કરવા જરૂરી છે. તો આપણે હવે એને એક બાજુ સાઈડ પર મૂકી દઈશું. આપણે બટેકાની આટલી પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે અત્યારે એને સાઈડ પર મૂકી, હવે આપણે ટીંડોરાને સુધારવાના છે. તો ટીંડોરા આપણે લઈ લેશું. તો આપણે ઉપરનો અને નીચેનો ભાગ કાઢી નાખશું અને ટીંડોરા આપણા પટલા છે એટલે આપણે એની ચાર ચીરું કરશું આ રીતના. તો ટીંડોરાને આપણે સરસ રીતના સુધારી લીધા છે. તો હવે આપણે એનું શાક બનાવી લેશું. તો હવે એક આપણે કડાઈ લેશું અને કડાઈની અંદર આપણે 5 ફાવડા જેટલું તેલ નાખી દઈશું. તો તેલ આપણું નોર્મલ ગરમ થઈ ગયું છે. આપણે આમાં બટેકા તળવાના છે એટલા માટે વધારે તેલ લીધું છે. પછી આપણે કાઢી લેશું અને બટેકા પણ આપણા સરસ કોરા થઈ ગયા છે. તો આપણે એને તળી લેશું. તો બટેકાને આપણે તેલની અંદર હળવા હાથે હલાવી અને સરસ રીતના તળી લેશું. તો બટેકા આપણા તળાઈ ગયા છે. તમે જોઈ શકો થોડોક એવો હળવો બ્રાઉન કલર થઈ ગયો છે અને એકદમ હળવા થઈ ગયા છે, આમ કુરકુરા જેવા થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આ રીતના આપણા બટેકા તળાઈ જાય ને એટલે આપણે એને કાઢી લેવાના. હવે એ જ તેલમાં આપણે ટીંડોરા છે એને પણ તળી લેવાના છે. આપણા ટીંડોરા પણ સરસ રીતના તળાઈ ગયા. તમે જોઈ શકો આમાં થોડો કલર ફેર પડી ગયો છે. આપણે આ રીતના ટીંડોરા થાય ને ત્યાં લગી એને તળાવા દેવાના છે. આપણે એટલા ટીંડોરા તળાવ ત્યાં આને 5 મિનિટ જેવું લાગ્યું છે. હવે આપણે એને કાઢી લઈશું. તો હવે આપણે બે વસ્તુ તળાઈ ગઈ છે. તો હવે જે આમાં તેલ થોડું વધારે છે તો આમાંથી થોડુંક આપણે કાઢી લેશું પહેલા. તો આપણે તેલ કાઢી લીધું છે અને આપણું તેલ તો ગરમ જ છે એટલે આપણે એને વઘારવાનું છે. તો આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખશું, 1/2 ચમચી જીરું નાખશું
રાઈને જીરું ફૂટવા માટે એટલે અંદર આપણે આદું લસણ અને મરચીની પેસ્ટ નાખવાની છે. તો બે મીડિયમ સાઈઝની મરચી લીધી છે, એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 3-4 લસણની કળી લીધી છે. એ રીતના આપણે એની પેસ્ટ બનાવી છે, એક ચમચી જેટલી નાખી દઈશું. અને તેની સાથે આપણે 1/2 ચમચી હિંગ નાખી દઈશું અને આદું મરચી આપણે સરસ તેલમાં ભેળવી દઈશું. પહેલાં અને ત્યાર પછી જે આપણે ટીંડોરા અને બટેકા તળીને રાખ્યા છે એને નાખી દઈશું. હવે આપણે એની અંદર મસાલો કરી લઈશું. તો સ્વાદ અનુસાર મીઠું નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું, 1/2 ચમચી હળદર નાખશું. આપણે બે મસાલો વાપરવાનો છે, લીલો અને લાલ, એટલે આપણે 1/2 ચમચી લાલ મરચું નાખશું અને 1/2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું, 1/2 ચમચી ગરમ મસાલો નાખશું. હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી આપણે 2 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે કે આપણે મસાલો છે બધો બળે ને અને સરસ રીતના ચડી જાય માટે, એટલે વધુ નથી નાખવાતા. પાણી નાખીને આપણે 2 મિનિટ માટે આ રીતના હલાવશું એટલે પાણી બધું બળી જશે અને મસાલો સરસ રીતના બધો કોટ થઈ જશે. તો હવે આપણી પાસે 1/2 ચમચી જેટલો સીંગદાણા અને સફેદ તલનો ભૂકો પડ્યો છે, આપણે મેં બનાવીને રાખેલો જ હતો, 1/2 ચમચી જેટલો છે આપણે એને ઉપર નાખી દઈશું. હવે આપણે એને હલાવવા નથી અને પાણી નાખ્યા વગર આપણે 5 મિનિટ માટે એને ઢાંકીને ચડવા દો. 5 મિનિટ જેવું થઈ ગયું ને આપણે શાકને ખોલીને જોઈ લેશું. તો શાકને મેં 2 વાર હલાવી લીધું હતું, તો હજી આપણે એકવાર એને મિક્સ કરી લઈશું હલાવીને. તમે જો નીચે બેઠું નથી અને શાક કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ કોરું મોરું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હું તમને બતાવી દઉં, જો તમે આમ અડો તો પણ બટકા થઈ જશે, એટલું સરસ ગળી ગયું છે શાક. હવે આપણે એની ઉપર થોડા ધાણા નાખી દઈશું. તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકને તમે સાતમના ઉપવાસ માટે બનાવો ને તો પણ બનાવી શકાય, પણ જ્યારે જો તમે ઉપવાસ માટે બનાવો ને સાતમમાં, તો તમારાની અંદર આપણે લસણનો ઉપયોગ નથી કરવાનો. લસણ નાખવાથી શાક લાંબો સમય સુધી સારું નહીં રહે. અને જો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.